જામીન પર જેલમાંથી છૂટવા માટે આરોપીઓ કોઈ વિકલ્પ બાકી નથી રાખતા. જો કે દેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શેતર વસાવાએ એક નવો ચીલો ચાતર્યો છે. કોર્ટે તેમને જામીન આપ્યા હોવા છતાં તેઓ જેલમાંથી બહાર આવવા નથી તૈયાર. શું છે તેની પાછળનું કારણ જોઈએ અહેવાલમાં. વન કર્મચારીને માર મારવા અને ધમકાવવાના આરોપમાં આપના ધારાસભ્ય ચેતર વસાવા છેલ્લા 40 દિવસથી જેલમાં છે. આત્મસમર્પણ કરતા કોર્ટે તેમને 14 ડિસેમ્બરે જેલમાં મોકલ્યા હતા. હવે જઈને આ કેસમાં સ્થાનિક અદાલતે 8 માંથી 5 આરોપીઓને જામીન આપ્યા છે, જેમાં ચેતર વસાવાનો પણ સમાવેશ થાય છે. ચેતર મંગળવારે જેલની બહાર આવી પણ જાત, જો કે તેઓ આ માટે તૈયાર ન થયા. તેનું કારણ એ છે કે ચેતરના પત્ની શકુંતલાબેનને હજી જામીન નથી મળ્યા. તેમની જામીન અરજી પર બુધવારે સુનાવણી થવાની છે. ચેતરનું કહેવું છે કે તે પોતાના પત્નીની જામીન અરજી પર સુનાવણી સુધી જેલમાં રહેવા માંગે છે, એટલે કે પત્ની સાથે જેલ મુક્ત થવા માંગે છે. શકુંતલાબેનનો તો ધામધામ સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે, એની જામીન અરજી નથી આપી. અને જે એમના પીએ છે એમની ને જામીન અરજી આપવાની બાકી છે, પણ તમે ત્યાં જમા કરાવી દીધો છે ઓર્ડર. એમની મુનસફી પર છે કે એમણે એમની પત્ની સાથે બહાર નીકળવું છે કે એકલા નીકળવું છે, એ બાબતમાં મને કોઈ માહિતી નથી. સામાન્ય રીતે જેલમાંથી બહાર આવવા માટે આરોપીઓ ધમપછાડા કરતા હોય છે, પણ ચેતર વસાવાને જામીન મળ્યા હોવા છતાં જેલમાં છે. તેમના પત્નીને જામીન મળશે કે કેમ તે પણ નક્કી નથી. તેમ છતાં પોતાની અર્ધાંગીની માટે ચેતર એક દિવસ તો જેલમાં રહેવાનું પસંદ કર્યું છે. જામીન મળ્યા બાદ જામીન સ્વીકારવા કે નહીં તે અંગે પણ આરોપીને કાયદાકીય અધિકાર છે. એટલે 1 લાખના 2 જામીન છે અને આ શરતો છે. જો શરતો એમને નામંજૂર હોય કે આ જામીન અરજી નામંજૂર હોય તે હાઈકોર્ટમાં અરજી કરી શકે છે કે આ કન્ડિશનમાં ફેરફાર કરી શકે, કાં તો એ ગમે તેની શરતોનો ઓછા કરી શકે કે જામીન એ રીતે એમને જે અનુકૂળતા હોય એ પ્રમાણે જામીન આપી શકે. પરંતુ કોર્ટનો ઓર્ડર છે 1 લાખના 2 જામીન આપવા, એટલે જામીન એમને આપવા પડશે. જો ના છૂટવું હોય તો જામીન નહીં આપે તો નહીં છૂટી શકે એમ. એટલે એમની શરત એમની મરજી પર આધાર છે. થોડા સમય પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નર્મદાની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેઓ જેલમાં ચેતરને મળ્યા હતા. જનસભામાં કેજરીવાલે ચેતરને ભરૂચ લોકસભા બેઠક પરથી આપના ઉમેદવાર પણ જાહેર કરી દીધા હતા. એવામાં ચેતરને જામીન મળતા ભરૂચના રાજકારણમાં ગરમાવો નિશ્ચિત મનાય છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.